नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचार में आपनु स्वागत छे। सौ प्रथम जोईशु आजना मुख्य समाचार। अंकलेश्वर में परप्रांतीय माता अने काकाए लग्न करवा सर्जेली मर्डर मिस्ट्री। माता अने यूपी पुलिस में ड्राइवर एवं पितराई काकाए पुत्रना गुम थवानी नोंधावी फरियाद। 8 वर्षथी चालता चार संतानी माता अने कुंवारा देवर वच्चेना प्रेम संबंध में पहला पुत्रनी हत्या करी देवाई। पति ने ऊंघमां ज ऊंघाड़ी दे ते पहला पुलिसे कर्यो प्लान फेल। भरूचना मातरियाल लेक गार्डनना डेवलपमेंट अने ब्यूटिफिकेशननुं खातमुहूर्त करायुं। भरूच नगर माटे कंईक करवुं छे, आ विचार ज नगरजनोने नवो जोम अने उत्साह पूरो पाड़े छे। धारासभ्य रमेश मिस्त्री, स्वच्छ भरूच राज्यनो चेहरो बनीने खीली उठशे, जणाव्युं जिल्ला कलेक्टर तुषार सुमेराए। અંકલેશ્વરના સારંગપુર ગામે સગીર બાળક ગુમ થયા બાદ મળી આવેલી તેની લાશમાં ફરિયાદી માતા અને કાકા જ હત્યારા હોવાનો અને 8 વર્ષથી ચાલતા પ્રેમ સંબંધમાં ઉત્તર પ્રદેશ એસઓજીમાં ડ્રાઈવર રહેલા કાકાએ પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। અંકલેશ્વર તાલુકાના સારંગપુરમાં સોનમ સોસાયટીમાં રહેતા મૂળ યુપીના સત્યપ્રકાશ શિવરામસિંહ યાદવનો 13 વર્ષીય દીકરો કૃષ્ણા સત્યપ્રકાશ યાદવ સપ્તાહ પહેલા પિતા સાથે સાયકલ લઈ ગયા બાદ પરત ફર્યો ન હતો। સગીર કૃષ્ણાની માતા મમતા દેવીએ પોતાના પુત્ર ગુમ થવા અંગે કૌટુંબિક કુંવારા દેવરને સાથે રાખી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેની લાશ મળી આવતા હત્યાની કલમ પણ ઉમેરાઈ હતી। સગીરના અપહરણ અને હત્યામાં એસપી ડોક્ટર લીના પાટીલની સૂચના હેઠળ ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જીઆઈડીસી અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવતા તપાસ હાથ ધરાઈ હતી। એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ, પીઆઈ એકે જાડેજાએ ટીમો સાથે સ્થળ વિઝિટ કરી તપાસ કરતા કૃષ્ણા છેલ્લે તેના કાકા ભગવતસિંહ ઉર્ફે શૈલેન્દ્રસિંહ યાદવ સાથે જોવા મળ્યો હતો। પોલીસે કાકા ભગવતસિંહને ઉઠાવી પૂછપરછ કરતા બીજી પણ હત્યાનો પ્લાન હોવાનો ખુલાસો થયો હતો। છેલ્લા 8 વર્ષથી મૃતકની માતા મમતા દેવી અને ભગવતસિંહને અનૈતિક સંબંધ હતા। માતા મમતા દેવીએ હંમેશા માટે એકબીજાની સાથે રહી શકાય તે માટે પુત્ર કૃષ્ણને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું। યુપી પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો કુંવારો ભગવતસિંહનો કૌટુંબિક ભાઈ સત્યપ્રકાશની પત્ની મમતા દેવી સાથે છેલ્લા 8-1 વર્ષથી લગ્ન બહાત્તર પ્રેમ સંબંધ હતો। બંને એકબીજા સાથે રજીસ્ટર મેરેજ કરવા મૂળ વતનથી કાનપુર કોર્ટમાં પણ ગયા હતા, જ્યાં વકીલે સલાહ આપેલ કે જ્યાં સુધી મમતા દેવીના છૂટાછેડા કે વિધવા ન થાય ત્યાં સુધી તેઓ રજીસ્ટર મેરેજ કરી શકશે નહીં। જે બાદ દિયર અને પરિણીતાએ મળી પ્રથમ હોશિયાર પુત્ર કૃષ્ણા અને તે બાદ પતિ સત્યપ્રકાશને પોતાના રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું। બંને કૃષ્ણાને રસ્તામાંથી હટાવવા માટે યોગ્ય સમયની રાહ જોતા હતા અને 23 જાન્યુઆરીએ મોકો મળતા સાંજે કાકા ભગવંતસિંહે રસ્તામાં તેને મળી સાયકલ ઉપર બેસાડી ઉછાલી ગામ તરફ અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો। પાછળથી પકડી ગળું દબાવી હત્યા કરી કૃષ્ણના કપડાં કાઢી લઈ લાશને પાણીમાં ફેંકી દીધી હતી। પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટે ખાતેથી સાંજના સમયે 23-1-2023 રોજ કૃષ્ણા કરીને એક બાળક જે 13 વર્ષનો છે એ ગુમ થયેલાની હકીકત હતી। બાળકના પેરેન્ટ્સ, એના મમ્મી પપ્પા અને એના કાકા બીજા દિવસે એટલે કે 24 તારીખે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ કે અમારો 13 વર્ષનો બાળક છે એ ગઈકાલ સાંજથી ગુમ છે, જેના આધારે પોલીસ સ્ટેશનમાં 363નો ગુનો દાખલ કરવામાં આવેલો અજાણ્યા ઇસમની વિરુદ્ધમાં એનું અપહરણ થયેલું છે એમ કરીને। ત્યારબાદ એના કાકા જે ભગવંતસિંહ કરીને છે, જેઓ યુપીના મૂળ રહેવાસી છે અને હમણાં છેલ્લા 6-8 મહિનાથી અહીંયા અંકલેશ્વર જીઆઈડીસીના મીરાનગર વિસ્તારમાં ગુમ થનાર બાળકના માતા પિતા સાથે જ રહે છે, એમણે એવી જાહેરાત કરી કે બે છોકરાઓ છે જેની સાથે સાયકલ બાબતે આ બાળકને ગુમ થનાર બાળક સાથે ઝઘડો થયેલો અને એ શંકાસ્પદ લાગે છે। એ બાળકોની પૂછપરછ, એક 14 બાળક હતું, એક 12 બાળક હતું, ઝઘડો એમનો થયેલો હતો અને એની ઉપર પૂછપરછ કર્યા બાદ શંકાસ્પદ એ લોકોની હિલચાલ ઉપર નજર રાખવામાં આવેલી, પરંતુ આ જે બાળક છે સતત એની સઘન ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસની ટીમો લાગેલી હતી। 5-6 દિવસ છતાં બાળક કે બાળકની કોઈ પણ હિલચાલ જણાયેલ નહીં, જેથી પોલીસને શંકા ગયેલી કે બાળક સાથે કંઈક ખોટું થયેલું છે, જેના આધારે વિસ્તારના જે બાળક એના ફાધર સાથે ઘરે આવવા નીકળેલું હતું અને રસ્તામાંથી એ મિસિંગ થઈ ગયું હતું, એ જે રોડ હતો એની અલગ અલગ જગ્યાની ફૂટેજ મેળવવામાં આવેલી, જેની અંદર આ બાળક એના કાકા સાથે જતું દેખાયેલ હતું। ત્યારબાદ એના કાકાની સઘન પૂછપરછ કરતા આખો ઘટનાનો પર્દાફાશ થયેલ કે એના કાકા અને એની માતાએ જ મળીને આ બાળકનું મૃત્યુ નિપજાવેલ છે અને એનું મર્ડર કરેલ છે। જે એનો કાકા છે એને અને એની માતાને અવૈધ સંબંધો છે અને આ જે એની મધર છે એ હમણાં 6-8 મહિનાથી જ અહીંયા ભરૂચના સારંગપુર અંકલેશ્વર વિસ્તારમાં રહેવા આવેલી હતી
અગાઉ તેઓ યુપી જ રહેતા હતા અને એમના જે પતિ છે અહીંયા અમદાવાદ ખાતે કામ કરતા હતા અને આ બેનને લગભગ 8-10 વર્ષથી એના જે આરોપી છે ભગવાનસિંહ એની સાથે સંબંધો હતા અનૈતિક અને એ લોકો ત્યાં ફરીથી કોર્ટ મેરેજ કરવા માટે પણ એક વકીલની તેમણે સલાહ લીધેલી હતી પરંતુ એમને એવું જાણવા મળ્યું કે ભાઈ છૂટાછેડા થયા સિવાય કે વિધવા થયા સિવાય આ બેન આ ભાઈ સાથે લગ્ન કરી શકે એમ નથી જેથી એ લોકોએ પોતાના પતિનું અને એ આરોપી બેને પોતાના પતિનું અને મોત નિપજાવવાનું અને એનું મર્ડર કરવાનું નક્કી કરેલ પરંતુ આ બાળક જે ક્રિષ્ના છે 13 વર્ષનું બાળક તે ખૂબ જ હોશિયાર અને એને માર્યા સિવાય આગળ વધી શકાય એમ નહીં હોવાથી આ લોકોએ પહેલાં ક્રિષ્નાનું જ મર્ડર કરવાનું પ્લાન બનાવ્યો અને આ બાળકને એના જે કાકા છે એ રસ્તામાંથી જ સાયકલ ઉપર લઈ જઈને ઉછાલી ગામના જે સીમ છે એની અંદર એનું ગળું દાબીને એને કેનાલમાં સોરી ખાઈમાં ફેંકી દીધો અને બાળકની બોડી પણ એમને જ બતાવી અને કપડાં ઉતારીને ઓળખાણ ના થાય એ માટે બાળકને ખાઈમાં ફેંકી દીધેલું હતું. હાલમાં બાળકની બોડી પણ મળી ગઈ છે, એનું પીએમ પણ કરવામાં આવ્યું છે અને આ રીતના આરોપી અને બંને આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત થયેલ છે. ભરૂચ શહેરના માતડિયા તળાવને પર્યટન સ્થળ, પિકનિક પોઈન્ટ અને વધુ મનમોહક બનાવવા માટે બોવડા ચેરમેન અને કલેક્ટર તુષાર સુમેરાએ સુકાન સંભાળ્યું છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ માતડિયા તળાવનું ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશનની કામગીરી ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બોવડા દ્વારા હાથ ધરાઈ છે. આજે ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાયું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા તથા માજી ધારાસભ્ય દુષ્યંત પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. મહાનુભાવોનું કૈલાશપતિ છોડ આપીને સ્વાગત કરાયું હતું. પ્રારંભે નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલે સ્વાગત પ્રવચન કરીને ઉપસ્થિત લોકોને આવકાર્યા હતા. બોવડાના ઇજનેર હેમાંગભાઈ શાહે આગામી સમયમાં માતડિયા તળાવ ખાતે થનારી નગરલક્ષી સુવિધાઓની વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રસંગે જિલ્લા અગ્રણી મારુતિ સિંહ અટોદરિયા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિત જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ, અધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં બહુડા દ્વારા આપણું જે પ્રસિદ્ધ જગ્યા છે માતડિયા તળાવની, ત્યાં વર્ષોથી નગરપાલિકા અને બોડા દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ અત્યારે હાલ છે જ અને વધુ હજી અસરકારક બનાવવા માટે શહેરના નાગરિક ભાઈઓ બહેનોને આનો વધારે આનંદ મળી શકે સુવિધાયુક્ત બનાવવા માટે નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધી બધા જ માટેની વ્યવસ્થાઓ જે જોઈએ એ પ્રકારની ઉપલબ્ધ કરાવવા માટે બહુડા દ્વારા લગભગ 4 કરોડથી પણ વધારે રકમથી આ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. આજે એનો લોન્ચિંગ કાર્યક્રમ છે. ભરૂચ શહેરમાં આવેલ માતડિયા તળાવનું આજે રિનોવેશનનું 4.5 કરોડના ખર્ચે કામ ચાલુ થઈ રહ્યું છે, એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આપણે જણાવીએ કે માતડિયા તળાવ ભરૂચનું આપણું એક સેન્ટ્રલ હાર્ટ પોઈન્ટ કહી શકાય અને લોકો માટે ફરવાનું સારામાં સારી આ જગ્યા છે અને હવે એક અદ્યતન રૂપ અમે આપી રહ્યા છીએ. લોકો સવારથી રાત સુધી આને જો આપણે ખુલ્લું રાખી શકીએ, સીસીટીવી હોય, લાઇટ્સની વ્યવસ્થા હોય, એનાથી લઈને અને તમામ પ્રકારની બાળકોના રમવાના પ્લેસથી લઈને દોડવા માટેની વ્યવસ્થા ટાઈપનું આખું એક વ્યવસ્થા, સાથે જેટી પણ ઊભું કરી રહ્યા છે, ફૂડ કોર્ટ ઊભી કરી રહ્યા છે. એટલે આવું એક આખું નવું રિનોવેશન કરી રહ્યા છે. અંદાજે 6-1 મહિનામાં અમે અપેક્ષા રાખીએ છીએ કે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય. ઝઘડિયાના ભાલોદ તરસાલી ગામમાં ગત રોજ રાતના સમયે મકાનમાં આગ ફાટી નીકળતા બાળક સહિત 7 લોકો દાઝી ગયા. ગતરોજ રાતના સમયે ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી ગામમાં આવેલ એક મકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કાચા મકાનને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરમાં રહેલ બાળક સહિત 7 લોકો દાઝી ગયા હતા. આગ અંગેની જાણ ગ્રામજનોને થતાં ગ્રામવાસીઓ એકત્રિત થઈ ગયા હતા અને પાણી સાથે રેતીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને દાઝી ગયેલ તમામને 108 સેવાની મદદથી અવિધાના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આજ રોજ સંસદમાં રજૂ થયેલ સામાન્ય બજેટ અને તેના દ્વારા કોમન મેન ઉપર થતી અસરો વિશે ભરૂચના સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીરજ સુરતીએ ચેનલ નર્મદાના માધ્યમ થકી માહિતી આપી હતી. તો આ બજેટથી શેર બજાર ઉપર શું અસરો પડશે તે અંગે આર્થિક બાબતોના જાણકાર ભાવિન મોદીએ પ્રકાશ પાડ્યો છે. મોદી સરકારનું આ છેલ્લું મોદી 2 સરકારનું ફૂલ ફ્લેજ બજેટ છે. આ જે નવો ટેક્સ રિજાઇમ છે કે જેમાં સ્લેબ 3 લાખ સુધી 0%, 3-6 લાખ 5%, 6-9 લાખ 10%, 9-12 લાખ 15%, 12-15 લાખ 20%, અને 30 લાખ 15 લાખની ઉપર તો 30%. આ સ્લેબને લોકો ડિફોલ્ટ સ્લેબ ગણશે.
પણ તમને એક ઓપ્શન આપવામાં આવ્યો છે ટેક્સપેયરને કે જૂનો જે સ્લેબ છે કે જેમાં એટીસી ડિડક્શન છે, એનએસસી, એલઆઈસી, પીપીએ બધા છે, મેડિક્લેમ છે, એચઆરએનું ડિડક્શન છે, આ બધું ડિડક્શન તમે ક્લેમ કરી શકો છો, તો તમને જે ફાયદામાં હોય એ તમે લઈ શકો છો. પણ આ વસ્તુ બિઝનેસમેન માટે વધારે સારી રહેશે. પગારદાર વર્ગ માટે નવા ટેક્સ રિજાઇમમાં જે ગયા વર્ષ સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન અને એમ્પ્લોયમેન્ટ ટેક્સ પ્રોફેશનલ ટેક્સની જોગવાઈઓ બાદ નહોતી મળતી, તે હવેથી 50,000 રૂપિયા અને 2,500 રૂપિયા અનુક્રમે બાદ મળશે. એ ઉપરાંત પગારદાર વર્ગ માટે બહુ સારું એક હમણે આ ગવર્મેન્ટે એક સારું પ્રોવિઝન એ કહ્યું છે કે લીવ એન્કેશમેન્ટની મર્યાદા 3 લાખની હતી મહત્તમ મર્યાદા, તે ઘણા વર્ષો પછી વધારીને સીધી 25 લાખ કરી. ટૂંકમાં 10 મહિનાનો પગાર હોય માણસ રિટાયર થાય સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ સિવાયના સેક્ટરનો, તો પણ એને આ મર્યાદાનો લાભ સારો મળી શકશે. ડૉક્ટર, આર્કિટેક્ટ, સીએ, વકીલ આ બધા જેવા પ્રોફેશન માટે પ્રિઝર્વનું ટેક્સેશન મર્યાદા હતી 50 લાખથી વધારીને 75 લાખ કરવામાં આવી છે. ઇન્કમ્સ રિટર્નનું ફોર્મ પાછું બદલાયું છે. હવે ગવર્મેન્ટ ધીરે ધીરે પ્રીફિલ્ડ રિટર્ન તરફ જઈ રહી છે. એનો અર્થ એ કે ઘણી બધી જગ્યાએથી ડેટા ઓટોમેટિક તમારા રિટર્નમાં ભરીને જ આવશે, તમારે રિવ્યૂ કરવાનો અને પછી વેધર યુ એગ્રી વિથ એટ ઓર નોટ એ પ્રમાણે તમારે એને એક્સેપ્ટ કરવાનું અથવા તમે ચેન્જ કરી શકો છો. અત્યારે એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને એઆઈએસ અને ટેક્સ ઇન્ફોર્મેશન સિસ્ટમમાંથી ડેટા જનરેટ થાય છે, પણ આ એનાથી એક પગલું વધારે છે. સરચાર્જનો મહત્તમ રેટ 5 કરોડની આવક પર જે 37.5% હતો તે હવે 25% કરવામાં આવે છે. એટલે આનો અર્થ એ તો કે આવકવેરાનો મહત્તમ દર હવે 42.7%થી ઘટીને 39% થયો છે. વિદેશી મુદ્રા ખરીદનાર માટે ટીસીએસનો દર 5%થી વધારીને 20% કરવામાં આવ્યો છે. એમાં 7 લાખની મર્યાદા કાઢવામાં આવી છે. ઓવરઓલ ઘણું સારું બજેટ છે અને ઘણી સુધારાલક્ષી અને બધાને જ ખુશ કરનારું છે. આ બજેટમાં તમે જોવા જાઓ તો એમણે બે વસ્તુ પર બહુ વધારે પડતો ભાર આપ્યો છે. એક તો ઇન્ફ્રા. અત્યાર સુધી ભારત દેશના ઇતિહાસમાં સૌથી હાઈએસ્ટ 10 લાખ કરોડનું બજેટ એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવ્યું છે. અને બીજું એમણે ધ્યાન રાખ્યું છે મધ્યમ વર્ગ અને નિમ્ન કક્ષાનો જે વર્ગ છે એ લોકો માટે બને તેટલી વધુમાં વધુ એમને રાહતો આ વખતે એમણે કરી છે. આમ જોવા જાઓ તો આ બજેટ આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે નવા ભારતનું જે સ્વપ્નું છે એને માટેનું આવનારા 25 વર્ષનો રોડમેપ એમણે તૈયાર કરી આપ્યો છે. આ બજેટમાં એમણે કોઈ એવા આડકતરા કે ડાયરેક્ટ ટેક્સ કોઈ લખ્યા નથી અને પૈસા વાપરવા પર અને પૈસા નીચલા વર્ગ સુધી પહોંચે એની પર વધારે ફોકસ કર્યું છે. એમણે ઇલેક્ટ્રિકલ વાહનો પણ સસ્તા કર્યા છે. રેલવે માટે પણ એમણે 2,40,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 50 નવા એરપોર્ટ બનાવવા પર કર્યા છે. અને સૌથી સારું કામ કર્યું છે એમણે સિનિયર સિટીઝન માટે કે જે સિનિયર સિટીઝનોને બેંકની FDમાં જે 15 લાખ સુધીનો અત્યારે બેનિફિટ મળે છે એને સીધું એમણે ડબલ કરીને ડાયરેક્ટ 30 લાખ રૂપિયા સુધી કરી નાખ્યું. એટલે સિનિયર સિટીઝનોને પણ સૌથી મોટો ફાયદો કરી આપ્યો છે. શેરબજાર માટે પણ આ બજેટ ઘણું જ સારું હતું અને શેરબજારે એને ખૂબ જ જોરથી વધાવ્યું હતું. એક સમયે 1200 પોઈન્ટ બજાર ઉપર થઈ ગયું હતું, પરંતુ અમુક પરિબળોને કારણે એ બજાર પાછું ઘટીને ગઈકાલના લેવલ પર જ આવી ગયું. પણ હું માનું ત્યાં સુધી 2 કે 4 દિવસમાં આ બજાર સ્ટેબલ થઈ અને આ બજેટને પૂરેપૂરું સમજી અને એને ખૂબ જ મોટું થમ્સઅપ આપશે એવું મારી આશા છે. અંકલેશ્વરના કાપોદ્રાની મોડલ સ્કૂલને ગેરકાયદેસર બાંધકામ માટે બોર્ડાએ નોટિસ પાઠવતા શાળા ટ્રસ્ટે બાંધકામની પરવાનગી અને નકશા રજૂ કર્યા હતા. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રાની મદ્રેસા તાલીમ મુલ્ક ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મોડેલ સ્કૂલને બોર્ડા તરફથી પરવાનગી વિના કરાયેલ બાંધકામ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. કાપોદ્રાની આ શાળાના સંચાલકો દ્વારા શાળાના ઉપલા માળે ગેરકાયદેસર રીતે 10 ઓરડા અને વોશરૂમ બનાવી દેવાયા હોવાની ફરિયાદ સ્થાનિક એક વ્યક્તિએ ભરૂચ શહેરી વિકાસ સત્તામંડળને કરતા શાળાને બોર્ડા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અસરથી દૂર કરવા, બાંધકામ ચાલુ હોય તો તાત્કાલિક અસરથી એને અટકાવવું અને એનો વપરાશ કરવો નહીં તેવી તાકીદ કરાઈ હતી. જો કે આ નોટિસનો જવાબ આપતા શાળાના ટ્રસ્ટીઓએ બોર્ડાને લેખિત પ્રત્યુત્તર પાઠવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે અગાઉ આ બાંધકામ અંગે પરવાનગી લેવામાં આવી હતી, પરંતુ સંસ્થાની જે તે સમયે આર્થિક સ્થિતિ સારી ન હોય જે અધૂરું બાંધકામ હતું તે હાલ પૂર્ણ કરાઈ છે.
હું ઇસ્માઇલ પટેલ, કાપોદરા ટ્રસ્ટ રજિસ્ટર નંબર B492 અને B556ના ટ્રસ્ટી છું અને તારીખ 4/1/2023ના રોજ મીડિયાના માધ્યમથી જણાવવા માગું કે સર્વે નંબર 2ની અંદર જે મોડલ સ્કૂલ કાપોદરા બનાવવામાં આવેલ છે એ 2000ની સાલમાં અમે એને કરાવી હતી સર્વે નંબર 2વાળી જમીન અને અમને ગ્રાઉન્ડ પ્લસ 1ની બાંધકામની પરમિશન મેળવેલ હતી. ત્યારબાદ 2011ની અંદર ગામ પંચાયત કચેરી કાપોદરાના ઠરાવ નંબર 17થી અમને સેકન્ડ ફ્લોરના બાંધકામની પરમિશન આપવામાં આવેલ હતી. ત્યારબાદ અમે સેકન્ડ ફ્લોરનું બાંધકામ ચાલુ કર્યું. અમને જેમ જેમ મદદ મળતી ગઈ તેમ તેમ અમે બાંધકામ કરતા ગયા. અમે કશું બી કાનૂની રીતના કંઈ ખોટું કર્યું નથી ને અમારી ઉપર, અમારા ટ્રસ્ટની ઉપર ખોટી ખોટી અરજીઓ કરે છે. અમારું જે બધા ડોક્યુમેન્ટ છે અમારી પાસે લીગલ છે, આવીને જોઈ શકે છે. ને વધુમાં હું જણાવવા માગું કે આ જે અરજી કરી છે ટ્રસ્ટની ઉપર તો કરી જ છે, પણ આ જે 1000 વિદ્યાર્થીઓ છે એના ભવિષ્યની ઉપર પણ કરી છે. એટલું કહી હું મારી વાત પૂરી કરું છું. ભરૂચના લિંક રોડ ખાતે આવેલ મોરેશ્વરી માતાના મંદિર ખાતે 3 ફેબ્રુઆરીના રોજ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તારીખ 3 ફેબ્રુઆરીના રોજ ભરૂચના લિંક રોડ સ્થિત આવેલ મોરેશ્વરી માતાના મંદિર ખાતે 22મો પાટોત્સવ નિમિત્તે માતાજીના મંદિરને રોશની શણગાર અને સાંધ્ય આરતી, રાસ ગરબા અને ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે, જેમાં નવીન વેબસાઇટનું પણ ઉદ્ઘાટન, અન્નકૂટ મહોત્સવના દિવ્ય મહાઆરતી તેમજ કેક કટિંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમોનો સમાજના સભ્યોએ લાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે. અંકલેશ્વરની ESIC હોસ્પિટલની બાજુમાં આવેલ રિયો પ્લાઝા 2માં 54,000ના પ્લમ્બિંગનો સામાનની ચોરીના મામલામાં સંડોવાયેલ આરોપીની GIDC પોલીસે ધરપકડ કરી. અંકલેશ્વરની ESIC હોસ્પિટલની બાજુમાં આવેલ રિયો પ્લાઝા 2ના મકાન નંબર 103માં આવેલ ઓફિસના તસ્કરોએ નિશાન બનાવી હતી અને ઓફિસની બાજુમાં આવેલ મકાન નંબર 104ના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મોંઘીદાટ, કંપનીના નળ, કન્સિલ કોક, ફ્લશ કોક મળી કુલ 54,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરીની ઘટના બિલ્ડિંગમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે, જે ફૂટેજના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપનાર નવા કાસિયા ગામનો ઉમેશ દયાળ બગરિયાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી ચોરી થયેલ સામાન રિકવર કરી તપાસ હાથ ધરી છે. ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ પાસે ખાનગી બસના ચાલકે 3 વાહનોને અડફેટે લેતા નાસભાગ મચી જવા પામી. ભરૂચ શહેરમાં વહેલી સવારે અને રાતના સમયે ખાનગી ટ્રાવેલ્સ બસોના ચાલકો આડેધડ વાહનો હંકારતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ગત રોજ રાત્રે ઓવેશ ટ્રાવેલ્સની મિની બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી રેલવે સ્ટેશન નજીક રિક્ષા, બાઇક અને એક કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે દિવસે ઘટના બની હોય તો મોટી જાનહાનિ થઈ હોત. ત્યારે રાતના સમયે બેદરકારીપૂર્વક વાહન હંકારતા ખાનગી વાહન ચાલકો સામે પોલીસ પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. ગ્રીન ઇન્ડિયાના સંદેશ સાથે નીકળેલ સાયકલ યાત્રી ભરૂચ ખાતે આવી પહોંચતા ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા તેનું સ્વાગત કરાયું. ઉત્તરાખંડથી કબીર જોશી ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન ઇન્ડિયાના પ્રચાર માટે દેશભરની યાત્રાએ સાયકલ લઈને નીકળ્યો છે, જે વિવિધ રાજ્યમાં ફરી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. જે સાયકલ યાત્રી ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે આવી પહોંચતા ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપના નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા તેનું સ્વાગત કરાયું હતું. આ સાયકલ યાત્રી અત્યાર સુધીમાં 4,000 કિલોમીટર યાત્રા ખેડી 10 રાજ્યોમાં ફરી મહારાષ્ટ્ર, ગોવા અને કન્યાકુમારી સુધી સાયકલિંગ થકી પ્રચાર પ્રસાર કરશે. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે અને મારી સાથે બીજા સાયકલિસ્ટ છે નિલેશ ચૌહાણ. આજે અમે લોકો ભરૂચમાં ટ્રાવેલર કબીરા છે સાયકલિસ્ટ, એમનું સ્વાગત કરીએ છીએ. હવે જે કબીરા ભાઈ છે એ ઉત્તરાખંડથી આવેલા છે અને ઉત્તરાખંડથી કશ્મીર થઈને ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે અત્યાર સુધીમાં 4,000 કિલોમીટર ટ્રાવેલિંગ કરી ચૂક્યા છે. ભરૂચની VCT કોલેજ ખાતે યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડ મેડલ હાંસલ કરનાર વિદ્યાર્થીનીઓનો સત્કાર સમારોહ યોજાયો. વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ભરૂચની VCT મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા યુનિવર્સિટી કક્ષાએ ઝળકેલ શબનમ દિવાન અને આલિયા ખાન ગોલ્ડ મેડલ મેળવ્યો છે, જે બંને વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હારૂન પટેલ સહિતના ટ્રસ્ટીઓના હસ્તે બંને વિદ્યાર્થીનીઓને ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સત્કાર સમારોહમાં સંસ્થાના CEO કાજી નુસરત જહાં, ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર વિરેન્દ્રસિંહ સોલંકી, પ્રોફેસર તસ્લીમ શેખ તેમજ આમંત્રિતો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. ભરૂચ જિલ્લા યોગમુંડો એસોસિએશન અને બટુકનાથ વ્યાયામ શાળામાં તૈયાર થયેલ
6 રમતવીરો યોગ મુંડો નેશનલ સ્પર્ધામાં 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવ્યા છે. મહારાષ્ટ્રના નાંદેડ ખાતે 7મી નેશનલ સ્પર્ધાનું આયોજન 27-29 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતની ટીમે 12 ગોલ્ડ, 10 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી હતી. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભરૂચ જિલ્લા યોગ મુંડો એસોસિએશન અને બટકનાથ વ્યાયામશાળાના તૈયાર થયેલ 6 રમતવીરો ઝળક્યા છે. ભરૂચના નિલય પટેલે ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ઉજ્જવલ પ્રજાપતિ, હિરેન ઓડ, અનિરુદ્ધ સુરતિયા અને રાજપૂત માંગલિયાએ એક એક ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે, જ્યારે આયુષ પાટણવાડિયાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ભરૂચના ગૌરવમાં વધારો કર્યો છે. ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ભરૂચ તેમજ ગુજરાતના રમતવીરો આગામી શ્રીલંકા ખાતે યોજાનાર સાઉથ એશિયન સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આવેલ આમરકુન સોસાયટીમાં પાર્ક કરેલ ઇકો ગાડીમાંથી સાયલેન્સરની ચોરી કરી વાહનચોરો ફરાર થયા. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ ચંદ્રનગર સોસાયટીમાં રહેતા જીગર ઉમેશ ચંદ્ર પટેલે પોતાની ઇકો કાર નંબર GJ16CN6238 પોતાના ફોઈના દીકરાના ઘરે તુલસીધામ વિસ્તારમાં આવેલ આમરકુન સોસાયટીમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી કારમાં રહેલ ઓરિજિનલ સાયલેન્સર મળી કુલ 20,000 મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધર્યો છે. રાજપારડીથી રાજપીપળા રોડ ઉપર સારસા ગામ પાસે ઉભેલ હાઈવામાં બાઇક સવાર ભટકાતા તેનું ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નિપજ્યું. મૂળ ઝારખંડ અને હાલ ઝઘડિયાના રતનપુર ગામ સ્થિત વરુણ પ્રોકન પ્રાઇવેટ લિમિટેડ પ્લાન્ટ ખાતે રહેતા અબ્દુલ હસન જૈનુલ આબેદીન અંસારી ગતરોજ હાઈવા ટ્રક નંબર GJ4AT8209 લઈને પ્લાન્ટમાંથી પથ્થર ભરી સારસા ગામ પાસે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જવા નીકળ્યો હતો. તે દરમિયાન હાઈવા ટ્રક ચાલકે પોતાનું ટ્રક રાજપારડી રોડ ઉપર સારસા ગામ પાસે ઊભું કરી નીચે ઉતર્યો હતો. તે વેળા પૂરપાટ ઝડપે ધસી આવેલ બાઇક નંબર GJ16BA8827નો ચાલક અને ઝઘડિયાના મોહન ફળિયામાં રહેતા કનુ મલેસિંહ જોગી ટ્રક પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાના પગલે યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે રાજપારડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના શુક્લતીર્થ માર્ગ ઉપર તવરા ગામની રંગ સ્કાય સોસાયટી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું કરુણ મોત નિપજ્યું, જ્યારે અન્ય બેને ઇજા પહોંચી. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામના દુબઈ ટેકરી ફળિયામાં રહેતા 45 વર્ષીય મહેન્દ્ર રાયસંગ વસાવા તેઓના ગામના અલ્કેશ સોમાભાઈ પટેલની બાઇક નંબર GJ16BC4969 ઉપર તવરા ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન શુક્લતીર્થ માર્ગ ઉપર તવરા ગામની રંગ સ્કાય સોસાયટી પાસે ગાયત્રી સ્કૂલ ટર્નિંગ પહેલા પૂરપાટ ઝડપે ધસી આવેલ બાઇકના ચાલકે તેઓની બાઇક સાથે ભટકાતા અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા અલ્કેશ પટેલનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે મહેન્દ્ર રાયસંગ વસાવા અને સામેની બાઇક પર સવાર દીપક વસાવાને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાંસોડ તાલુકાના સિસોદરાથી કુળાદરા માર્ગ ઉપર ભૂંડ સાથે બાઇક સવાર ભટકાતા તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું. હાંસોડ તાલુકાના વાલનેર ગામના કુંભાર ફળિયામાં રહેતા 41 વર્ષીય નિલેશ દલપત પ્રજાપતિ પોતાની બાઇક લઈ કોસંબા ખાતે ગેરેજમાં ગયા હતા, જેઓ પરત સિસોદરાથી કુળાદરા માર્ગ ઉપરથી ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં અચાનક ભૂંડ આવી જતા બાઇક તેની સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક હાંસોડની કાકાબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે હાંસોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરમાં પરપ્રાંતીય માતા અને કાકાએ લગ્ન કરવા સર્જેલી મર્ડર મિસ્ટ્રી. માતા અને યુપી પોલીસમાં ડ્રાઈવર એવા પિતરાઈ કાકાએ પુત્રના ગુમ થવાની નોંધાવી ફરિયાદ. 8 વર્ષથી ચાલતા 4 સંતાનની માતા અને કુંવારા દેવર વચ્ચેના પ્રેમ સંબંધમાં પહેલા પુત્રની હત્યા કરી દેવાઈ. પતિને ઊંઘમાં જ ઊંઘાડી દે તે પહેલા પોલીસે કર્યો પ્લાન ફેલ. ભરૂચના માતરિયા લેક ગાર્ડનના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત કરાયું. ભરૂચ નગર માટે કંઈક કરવું છે આ વિચાર જ નગરજનોને નવો જોમ અને ઉત્સાહ પૂરો પાડે છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી. સ્વચ્છ ભરૂચ રાજ્યનો ચહેરો બનીને ખીલી ઉઠશે, જણાવ્યું જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.